નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જયા પટેલ શાંતિ નિકેતા શિક્ષણ સંકુલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સામાન્ય જ્ઞાન વિષયમાં નંબર સારી ટેવો વિશે વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારી બુકની અંદર પેજ નંબર બાર જુઓ અહીંયા સારી ટેવોમાં શું કહેવા માગે છે કે ટેવ એ રોજિંદુ વર્તન છે જે કોઈના કહ્યા વિના આપણે દરરોજ કરીએ છીએ આપણે સારી ટેવો વિકસાવવી જોઈએ જેવી કે વડીલોને માન આપવું સાચું બોલવું વગેરે તે આપણને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ બને છે તમારી બુકની અંદર સૂચના વાંચો જોઈએ અહીં કેટલાક વિધાનો આપ્યા છે દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સ આપેલું છે બોક્સની અંદર શું કહેવા માગે છે સારી ટેવ આપેલી છે અને નીચે ચિત્ર આપેલું છે હવે કઈ કઈ ટેવો લખેલી છે તો સાથે મળીને વહેંચવું માન આપવું નાહવું મદદ કરવી બ્રશ કરવું સાચું બોલવું બીજા સાથે ભળવું પ્રાર્થના કરવી સ્વચ્છતા રાખવી અને સારી રીતભાત અહીંયા એક નંબરમાં છોકરો અને છોકરી નું ચિત્ર દેખાય છે શું કોણ શું કહેવા માંગે છે આપણે જોઈએ સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી ન હતી રાજ પોતાનો હાથ આપીને સીમાને શું કરે છે ઊભી કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં છોકરી સીમા સીમા શું કરે છે રમતા રમતા પડી જાય છે ત્યારે પોતાની જાતથી ઊભી થઈ શકતી ન હતી એટલે રાજ નામનો છોકરો એને શું કરે છે મદદ કરે છે એક હાથ આપીને સીમાને ઊભી કરે છે એટલે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે મદદ કરવી બીજા નંબરમાં ચિત્ર છે બે છોકરા ચોપડીનું વાંચન કરી રહ્યા છે તો રોહન પુસ્તક વાંચી રહ્યો છે તેણે માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી છે સાથે મળીને વેચું શું કરે છે ચોપડીની ચોપડી બંને સાથે મળીને શું કરે છે 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 ત્રીજા નંબરમાં હેઠ દરરોજ એ કહેવાય એટલે કે નાહવું ચોથા નંબરમાં છે જીમિકા દરરોજ દિવસમાં કેટલી વાર બ્રશ કરે છે બે વખત પોતાના દાંત સાફ કરે છે એટલે કે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે બ્રશ કરો વિદ્યાર્થી મિત્રો બ્રશ કરવો એ સારી ટેવ કહેવાય છે પાંચમા નંબરમાં છે જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈને કહે છે તારો આભાર તો સારી રીત રીતભાત કહેવાય આપણને કોઈ મદદ કરે છે તો આપણે શું કરીએ છીએ અને થેન્ક યુ કોઈ આપણને વસ્તુ આપે છે તો આપણે એને શું કહીએ છીએ થેન્ક યુ છઠ્ઠા નંબરમાં છે ટીના હંમેશા તેનું ઘર સ્વચ્છ અને સુગડ રાખે છે તો સ્વસ્થ રાખી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સાતમા નંબરમાં છે ઓમ દરરોજ ભગવાનને શું કરે છે યાદ કરે છે અને તેનો આભાર માને છે એટલે કે ભગવાનની પ્રાર્થના કરવી તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે પ્રાર્થના કરવી આઠમા નંબરમાં છે પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી તો ખાલી જગ્યાની અંદર આવશે માન આપવું વિદ્યાર્થી મિત્રો આપણાથી જે મોટા હોય છે તમારા મમ્મી પપ્પા દાદા દાદી આપણાથી મોટા ભાઈ બહેન હોય એમનું શું કરવું જોઈએ હંમેશા માન આપવું જોઈએ નવમાં નંબરમાં છે કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે એટલે કે બીજા સાથે ભણવું આ બધા છોકરાઓ શું કરે છે સાથે મળીને રમે છે દસમા નંબરમાં છે શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા એટલે કે શ્રેયાએ એના પપ્પા સામે શું કર્યું સાચું બોલ્યું એટલે કે સાચું બોલવું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાયમાં સૂચના આપેલી છે કે નીચે કેટલી ટેવ આપી છે સારી ટેવની સામે સારી ટેવ લખવાનું છે અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખવાનું છે તો પહેલા નંબરમાં છે વેદાન બીજા સાથે વસ્તુઓ વેચે છે એ કેવી ટેવ કહેવાય છે સારી ટેવ તો આપણે પહેલા નંબરમાં શું લખીશું સારી ટેવ બીજા નંબરમાં છે પાર ગમે ત્યાં થૂંકે છે તો ખરાબ ટેવ ત્રીજા નંબરમાં છે અર્ષા કચરો કચરા પેટીમાં નાખે છે તો સારી ટેવ ચોથા નંબરમાં છે વૃંદા તે ખોટી હોય તો સોરી કહે છે તો તો સારી ટેવ ટેવ રોજ સવારે દાંત સાફ નથી ખરાબ છઠ્ઠા કૃપા કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકી દે છે તો ખરાબ ટેવ કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ સાતમા નંબરમાં છે આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે તો સારી ટેવ કહેવાય આઠમા નંબરમાં છે આકાશ રાતે મોડા સુધી જાગે છે તો ખરાબ નંબરમાં છે દીપા તેના પુસ્તકો ક્યાં મૂકે છે ગમે ત્યાં મૂકે છે તો ખરાબ ટેવ કહેવાય અને દસમા નંબરમાં છે ભવ્ય સ્કૂલે સમયસર જાય છે તો સારી ટે મિત્રો ચેપ્ટર નંબર પાંચમાં આજે આપણે સારી ટેવ અને ખરાબ ટેવ વિશે સમજી ગયા હવે તમારે નોટબુકની અંદર સ્વાધ્યાય સારા અક્ષરે લખવાનું છે